આપણે સુગરને લગતા એક મહત્વના સમાચાર ઉપર નજર કરી લઈએ તો દેશના સુગર એક્સપોર્ટ માટે એક સારા સમાચાર આવ્યા છે કે બ્રાઝિલમાં દુષ્કાળની સ્થિતિને કારણે ખાંડ ઉત્પાદન નવી સિઝનમાં ઓછું રહેવાના અનુમાન જે છે તે બની રહ્યા છે, જેથી ભારતના સુગર એક્સપોર્ટની અંદર વધારો થઈ શકે છે. વધારે કિંમતોના કારણે સ્થાનિક મિલો સબસિડી વગર પણ ચાલુ સિઝનમાં 5 લાખ ટન ખાંડ વધુ એક્સપોર્ટ કરી શકે છે. આ સમાચાર પર વધુ ચર્ચા કરવા માટે આપની સાથે જોડાઈ રહ્યા છે AISTANના ચેરમેન પ્રફુલ વિઠલાણી. પ્રફુલજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. પ્રફુલજી, જે આ બ્રાઝિલની અંદર ઉત્પાદન ઘટ્યું છે તો આનો કેટલો લાભ ભારતને મળશે, ભારતથી કેટલો એક્સપોર્ટ વધી શકે એવા અનુમાન આપને લાગી રહ્યા છે? ભારત સરકારે આપણને 60 લાખ ટન એક્સપોર્ટ કરવા માટેનો કોટો આપેલો હતો, જેની અંદર પહેલા શરૂઆતમાં 6,000 રૂપિયા પર ટન સબસિડી હતી, તે ઘટાડીને પછી 4,000 રૂપિયા ટન પણ કરી હતી, જ્યારે 57 લાખ ટનના સોદા થઈ ગયા હતા. બાકીના 3 લાખ ટનના પણ સોદા થઈ ગયા છે, એટલે 60 લાખ ટન જે સબસિડી હેઠળ એ નિર્યાત થવાની હતી એ બધી નિર્યાતના સોદા થઈ ગયા છે. બાકી અત્યારે વગર સબસિડી પણ જે છે એ અંદાજે 40,000 થી 50,000 ટનના સોદા થયા છે. 5 લાખ ટન પૂરું કરવા માટે થઈને હજી બધા જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એ હજી બીજી 5% વધુ 10%, તો અહીંયાથી 5 થી 10 લાખ ટન પણ વગર સબસિડીએ એક્સપોર્ટ થઈ જાય એવી શક્યતા છે. અને આપણી પાસે સ્ટોક ઘણો છે, એટલે કે નવી સિઝન ઓક્ટોબરમાં આવે છે ત્યારે આપણી પાસે ઓપનિંગ સ્ટોક 60 લાખ ટનનો હોવો જોઈએ, એની જગ્યાએ 90 લાખ ટન છે. તો ભારત પાસે હજી પણ 20 થી 25 લાખ ટન નિર્યાત કરવાની તાકાત છે, એટલે આપણે કરી શકીએ એમ છીએ. તો અગર આવી રીતે જો ઇન્ટરનેશનલ માર્કેટ વધતી જશે તો ભારત સારું એવું નિર્યાત કરી શકશે. એમાં ડોમેસ્ટિકના પ્રાઇસ કોઈ વધશે નહીં, ડોમેસ્ટિક માટે પૂરતો જથ્થો આપણી પાસે છે.